कोरोनानी महामारी चाली रही छे त्यारे मुख्यमंत्री विजय रूपाणीए भावनगरनी मुलाकात लीधी हती। मुख्यमंत्रीए कोरोनानी वर्तमान स्थिति अंगे अधिकारीओ साथे समीक्षा बैठक योजी हती। उपरांत गुजरातमां वावाझोडाने लईने 17 અને 18મી મેના રોજ વેક્સિનેશન બંધ રાખવામાં આવશે એવી જાહેરાત પણ કરી હતી। શક્તિસિંહ આવા સમયે રાજનીતિ કરી રહ્યા છે, દુઃખદ છે। આવા સમયે સૌએ સાથે મળીને કામ કરવાનું હોય છે। રાજ્ય સરકાર तो चलो पॉलिटिकल छोड़ो, पण छेल्ला एक वर्ष थी लगभग 1.5 लाख थी वधु मेडिकल स्टाफ दिवस रात जोया वगर पोतानी जाननी बाजी लगावीने काम करी रही छे। कांग्रेस एनु अपमान करी रही छे। कांग्रेस एमने करेली कामगिरी ने आवा समय वखोड़ी रही छे, एज वखोड़वा लायक छे। आ समय ભાવનગરમાં આરોગ્ય તંત્ર ડોક્ટરોએ દિવસ રાત કામ કર્યું છે, લોકોના અનેક લોકોના જીવ બચાવ્યા છે। આજે પણ આપણે રિકવરી રેટ વધતો જાય છે, પરંતુ મહત્વનો વિષય ગુજરાત ઉપર તોકત વાવાઝોડું એ આવી રહ્યું છે। ભાવનગર પણ કોસ્ટલ જિલ્લો છે અને આ વાવાઝોડાની ગતિ અને દિશા દીવ અને ભાવનગર એ આવે એવી પૂર્ણ સંભાવના આજે જે હવામાન ખાતાએ જે દર 4-5 કલાકે એ આપણે માહિતી આપતા રહે છે એમાં લેટેસ્ટ માહિતીમાં ભાવનગર દીવ એટલે જૂનાગઢ એ સેન્ટર બને એવી શક્યતા પૂર્ણ ઊભી થઈ છે। અત્યારે માન્ય અમિતભાઈ શાહ હોમ સેક્રેટરી, અન્ય અન્ય ખાતાના સેક્રેટરીઓ, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગઈકાલથી આ વાવાઝોડાની ચિંતા અને માર્ગદર્શન કરી રહ્યા છે। અત્યારે જે વિડીયો કોન્ફરન્સ કરીને હું આવ્યો છું નીચે, અમિતભાઈ સાહેબ વિડીયો કોન્ફરન્સ કરીને માર્ગદર્શન આપ્યું છે। એ મુજબ સૌરાષ્ટ્ર ઉપર આ વાવાઝોડું આવે એવી પૂર્ણ શક્યતા ઊભી થઈ છે। એવે વખતે આપણી તૈયારી કે એક તરફ કોવિડમાં સારવાર લઈ રહ્યા હોસ્પિટલમાં પેશન્ટો, બીજી તરફ આ વાવાઝોડું એને કારણે થનારી જે મુશ્કેલીઓ, એ સંદર્ભમાં એક એક્શન પ્લાન ગુજરાત સરકારે બનાવ્યો છે। લક્ષ્ય છે આ વાવાઝોડાને કારણે 0 કેઝ્યુઆલિટી, એક પણ મૃત્યુ ન થાય એની ચિંતા સરકાર કરી રહી છે, અને એટલા માટે બે પ્રકારે, એક તો તમામ માછીમારોને દરિયામાંથી પાછા બોલાવી લીધા છે। લેટેસ્ટ માહિતી મુજબ એક માત્ર માછીમાર એ પણ કલાકમાં આવી જશે, એને પણ બોલાવી લીધા છે। ગુજરાતમાં તમામ માછીમારો અને અગરમાં કામ કરતા અગરિયાઓ એ બધાને ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે અને બોલાવી લેવામાં આવ્યા છે। આવતીકાલ સવારથી તમામ કોસ્ટલ જિલ્લાઓમાં દરિયાઈ પટ્ટી ઉપર વસતા તમામ ગામડાઓ, ગામો એ બધા લોકોને સ્થળાંતર કરવાની પણ સૂચના અપાઈ ગઈ છે। આવતીકાલથી બધાનું સ્થળાંતર પણ સવારથી શરૂ થશે, કાલ બપોર સુધીમાં પૂરું કરવાનું પણ કડક સૂચના રાજ્ય સરકારે આપી છે। કેન્દ્રની સરકારે 44 એનડીઆરએફની ટીમ ગુજરાતને ફાળવી છે। અત્યાર સુધીમાં લગભગ 26 ટીમ આવી ગઈ છે, બાકીની આ સાંજ સુધીમાં ટીમો આવી જશે અને 44 ટીમો ખાસ કરીને પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, બોટાદ આપણા આ જિલ્લાઓ હાઈલી ઇફેક્ટેડ છે।
જો કે આ વાવાઝોડું અલગ અલગ દિશા ક્યારે પકડે ખબર નથી, પણ એઝ ઓન ટુડે અથવા તો અત્યારની સ્થિતિએ 100% સૌરાષ્ટ્ર ઉપર આવી રહ્યું છે. 150 કિલોમીટરની ઝડપે પવન સાથે વાવાઝોડું આવી રહ્યું છે, એટલે આની ખૂબ ગંભીરતા લીધી છે આપણે. તમામ નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર, તમામ જગ્યાએ હોલ્ડિંગ્સને પણ ઉતારી લેવા, ભારે પવન ફૂંકાય તો કાચા મકાનો, છાપરાઓ એ બધું ઉડી જાય એની વ્યવસ્થાઓ અત્યારથી કરવી, અને એનડીઆરએફ સાથે સાથે એસડીઆરએફ એટલે સ્ટેટની આપણી પોલીસની ટીમો, પોલીસ, ફાયર બ્રિગેડ, કોર્પોરેશન, મ્યુનિસિપાલિટીના સ્ટાફ્સ એ બધાને હાઈ એલર્ટ્સ અને પોઝિશન આપી દીધી છે. એવી જ રીતે તમામ હોસ્પિટલ, કોવિડ હોસ્પિટલો ગુજરાતમાં લગભગ 1300 હોસ્પિટલોમાં સારવાર લોકો લઈ રહ્યા છે. એ તમામ જગ્યાએ ડીજી સેટ, જનરેટર સેટ્સ ફરજિયાત સ્ટેન્ડ ટુ રાખી દેવાનું કીધું છે. એના ટેસ્ટિંગ, એની મોક ડ્રિલ એ પણ કરી લેવાની, જેથી એક મિનિટ પણ પાવર સપ્લાય બંધ ન થાય, કોઈ પણ પેશન્ટને તકલીફ ન પડે એની પણ સૂચના અને વ્યવસ્થા આપણે કરવાનું કહી દીધું છે. ભારત સરકારનો ખાસ આભાર માનું છું આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ, સતત આપણે માર્ગદર્શનને મદદ કરી રહ્યા છે. એમને ખાતરી આપી છે, એરફોર્સ, મિલિટરી, નેવી, કોસ્ટગાર્ડ આ બધું તૈયાર, અને કંટ્રોલ રૂમ ભારત સરકારે શરૂ કર્યો છે. રાજ્ય સરકારો સતત સંપર્કમાં રહી અને કેન્દ્ર પૂરતી મદદ કરશે તેવી એમને ખાતરી પણ આપી છે, અને આપણે સતત સંપર્કમાં રહીને સાથે મળીને આપણે આગળ વધવા માંગીએ છીએ. સોમ મંગળ 2 દિવસ વેક્સિનેશન આખા ગુજરાતમાં આપણે સ્થગિત કરીએ છીએ, કારણ કે આખો મેડિકલ સ્ટાફ એને પણ હાઈ એલર્ટ અને વ્યવસ્થામાં આપણે ઊભો રાખીએ છીએ.